तत्व वेताओ मना एक हता। अध्यात्म गगन मा झड़की रहेल अद्भुत ज्ञान ज्योति हता। पूर्वे महापुरुषोए प्रकाशेला सनातन मोक्ष मार्ग नो उद्योत करी आ अवनितल ने पावन करनार ज्ञानावतार ज्ञान भास्कर ज्ञान दिवाकर ज्ञान मूर्ति एवा श्री सद्गुरु कहन गुरु देव भले एमना उपदेश नी धारा परोक्षी सही परंतु ए धारा सांभळी ने मन बरबस कही उठे छे। गुरु धुनि गरज सुनत सुख उपजे मोरे सुमन विहसायो साधक भाव। गुरु धुनि गरज सुनत सुख उपजे मोरे सुमन विहसायो साधक भाव। अंकुर बहु उठे चित तित हर्ष सवायो अब मेरे समकित सावन आयो। आवा वाला कान गुरुदेव श्री सर्वस्व उपकारी एवा गुरुदेव श्री ना चरणों मा कोटि कोटि वंदन साथे अमे हैदराबाद मुमुक्षु मंडल एक नानू एवं प्रहसन अर्पणता आपनी समक्ष रजू करीशुं। अमारा मंडलना नम्र विवेकी अने मेधावी श्री अतुल भाई कामदार ने कलमे रचायेल आ प्रहसन आप शांति थी निहाळशो अने अमने प्रोत्साहित करशो। अमारुं मंडळ संख्या अपेक्षाए नानुं छे परंतु तत्वरुचिमां बे कदम आगे छे। पूज्य गुरुदेव पूज्य माताजी अने सुवर्णपुरी प्रत्ये भक्ति अने समर्पणमां अग्रिम छे अग्रेसर छे ते आप जाणी शकशो। आ प्रहसन बहु ओछा समयमां तैयार थयुं छे। थोड़ी भाषानी पण तकलीफ हती बाळकोने तेथी कोई क्षति रही जवा पामी होय तो अमने माफ करशो। अने आ प्रसंगे अमे संकट ट्रस्टना खूब खूब आभारी छीए કે અમને આ સુવર્ણપુરીની ધરા ઉપર અમારી ભક્તિ પ્રદર્શિત કરવાની અમને અનુમતિ આપી। જય જીનેન્દ્ર। પ્રસ્તુત નાટિકા અર્પણતા, નાટિકાનું નામ છે અર્પણતા। વાલા કાન ગુરુદેવશ્રીના ભક્તોના હૃદયમાં ઉછળતી આત્મ પ્રત્યેની પ્રાપ્તિ કરવાની ભાવના અને સાથે સાથે તીવ્ર બનતી પૂજ્ય પોતાના ઉપકારક વાલા ગુરુદેવ શ્રી પ્રત્યેની અર્પણતા, તે આપ અમારા ભાવને જોશો તો રજૂ થાય છે લઘુ નાટિકા અર્પણતા। સર, તમે રસ્તામાં જ મળી ગયા, આપણે ધર્મની ચર્ચા કરતા મંદિરે જશો। આજે આપણા વહાલા ભુજગદેવશીનો 125મો જન્મ મહોત્સવ દિવસ હર્ષ ઉલ્લાસપૂર્વક આપણા મંદિરમાં ઉજવવામાં આવ્યો છે। આ ધન્ય દિવસ ધન્ય ઘડી। મોટાભાઈ, આપણા નગરમાં તો ખરું પણ સમગ્ર વિશ્વમાં મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સુવર્ણપુરીમાં મુમુક્ષુઓ ઉજવે છે જન્મ જયંતી, ગુરુદેવની જન્મ જયંતી 125મી જયંતી। હા ભાઈ, મને ખબર છે, પણ નિશિતભાઈ તમને તો ખબર છે ને, આપણા મહારાજશ્રીએ આપણને મારા દરબારમાં બોલાવ્યા છે। હા ભાઈ, મને બરાબર યાદ છે, આજે મહારાજ સમુદ્ર વિજયસિંહજી બર દરબારમાં આપણું સન્માન કરી આપણને રાજ્યના ખજાનાની વહીવટ સોંપવાના છે। પણ ભાઈ,
પહેલાં આપણે જિન મંદિર જશું. પૂજ્ય ગુદેશ્રીના જન્મ મહોત્સવ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, ત્યારબાદ રાજમહેલ જશું. અને આમે ભાઈ પહેલાં જિન મંદિર, પછી બીજું બધું કાર્ય હોય. તો ચાલો આપણે એક કામ કરીએ, પેલા અજમેર જશું પછી મંદિર જશું. અરે ભાઈ, પહાડ જેવી પ્રતિકૂળતા આવે કે આપ ફાટીને ધન વર્ષી પડે તો પણ પહેલા જિન મંદિર. મારા પૂજ્ય ગુદેવશ્રીના દિવ્યવાણી સાંભળ્યા પછી જ બીજું બધું કાર્ય. આ તમને અદ્ભુત વાત પૂજ્ય ગુદેવશ્રી આપણને સમજાવી અને આપણને એમના માર્ગ ઉપર લઈ જવાનો અને સંસારના સ્વાદ ભૂલાવ્યાનો માર્ગ બતાડ્યું છે આપણને. એ પુણ્ય પડ્યા તો ભાઈ બહુ મોડું થઈ જશે, મારા શ્રી ક્રોધિત થશે અને રાજ્યનો વ્યવહાર બીજા કોઈને સોંપી દેશે. અરે ભાઈ, તમે આ શું બોલો છો? અનંત ઉપકારી આપણા વાલા પૂજ્ય ગુદેવશ્રીના અનંત ઉપકારને શું આપ ભૂલી ગયા છો? આજે આપણે સત્યના માર્ગ પર આવ્યા છે, ધર્મની ચર્ચા કરીએ છીએ. અરે, આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે અને એમના આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે. હા મોટા ભાઈ, હું જિન દર્શન અને શ્રી પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલકારી દિવ્ય ધ્વનિનું શ્રવણ કર્યા પછી જ મારી દિનચર્ય શરૂ કરું છું. શાબાશ ભાઈ, પૂજ્ય ગુરુદેવશ્રીના ભક્તોનું જીવન આત્મલક્ષી જ હોય. નિશિતભાઈ, તમારી વાત સાચી, પણ હું મારા શ્રીનું ઉલ્લંઘન નહીં કરી શકું, કારણ કે સમસ્ત નગરજનો સમક્ષ આપણું સન્માન, આવો અવસર ફરી ક્યારેય નહીં મળે. ઠીક છે ભાઈ, જેમ તમારી ભાવના. જય જિનેન્દ્ર. એક તુચ્છ સન્માન ખાતર, એક તુચ્છ સન્માન ખાતર તમે તારા તમારા ધર્મને તરછોડો છો. અરે આપણા વાલા, આપણા વાલા પૂજ્ય ગુરુદેવશ્રીનો સંપ્રદાયમાં કેટલું સન્માન હતું, એમને હજારોની મેદની એમના પ્રવચનમાં આવતી, તો પણ સત્યના ખાતર પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કહ્યું, ક્રિયા કર્મ ધર્મ માનવો અને મનાવો અમને પાલવે નહીં, અને તેમને સંપ્રદાય છોડી દીધો. એ ક્રિયા કર્મ મે ધર્મ હી મનાના, જન્મોત્સવ આ ધરતીમાં ઉજવાતો હોય અને હું હાજર ન રહું એ બની જ ન શકે. ખરું કહ્યું ભાઈ, જેમ જેમ આત્મરસ આત્મપ્રાપ્તિની ભાવના વધતી જાય તેમ તેમ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ આત્મંતાને બહુમાન વધતું જાય. જે જીવનું જીવન આત્મલક્ષી હોય તેનો તો વ્યવહાર પણ સત્ય છે. ભાઈ નિશિત, મને ક્ષમા કરજો, હું મારાનું આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરી શકું. જેમ તમારી ભાવના. જય જિનેન્દ્ર. અહીંયા એક સાધર્મી રાજ દરબારમાં જાય છે અને બાકીના જિનેન્દ્ર મંદિર જાય છે. આ ઉપરથી બોધ આપણે એ લેવાનો છે કે ખરી અર્પણતા, ખરી ભક્તિ અને ગુરુદેવ પ્રત્યેની ભક્તિભાવ, એ જેને આત્માનું લક્ષ્ય થયું છે, જેને આત્મ પ્રત્યેનો મહત્વ, આત્મ પ્રત્યેનો મહિમા આવ્યો છે, તેની સહજ રટણ આત્મલક્ષી જ હોય અને તેનો વ્યવહાર પણ
ઉત્કૃષ્ટ અને મહિમાવંત હોય. આહા, આજનો મંગળ દિવસ પૂજ્ય ગુરુદેવશ્રીનો 125મો જન્મ મહોત્સવ હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવવાનો છે. સુવર્ણપુરીના કનકનમાં તું પરમાત્મા છો એવી મધુર ગુંજન થાય છે. જાણે પૂજ્ય ગુરુજીના પાવન ચરણ સ્પર્શથી પવિત્ર થયેલા અચેતન દ્રવ્યો પણ હર્ષથી ગુંજી રહ્યા હોય. સુવર્ણપુરી કણ કણમાં ગુંજે આત્મયાત્મનાદ ઘર ઘરમાં નિત્ય રહે છે, ઘર ઘરમાં નિત્ય રહે છે. સમય સારની વાત ગુરુજીના ગુણો સ્મરીને એ પાવન પંથે જઈશો, એવોના મુક્તિ પ્રભુજી ના આજ લઈને સંદેશા